નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ના વિષય પર્યાવરણ પાઠ નંબર 7 પાણી સાથેના પ્રયોગ એની અંદર મિત્રો આપણે આજે પ્રશ્નો જોઈએ. ગયા ભાગની અંદર આપણે પાઠ પૂરો કર્યો હતો મિત્રો, એમાંથી નાના પ્રશ્નો, ખાલી જગ્યા, ખરા ખોટા જે પણ છે એ તમારા એસાઈનમેન્ટમાં બધું જ આપેલું છે, તો તમે એમાંથી વાંચી શકો છો. તો મિત્રો અહીંયા મોટા પ્રશ્ન આપણે સમજીએ. એમાં પહેલો પ્રશ્ન છે કે કઢાઈમાં ગરમ થતા તેલમાં વણેલી પૂરી નાખતા શું થાય છે? મિત્રો આપણે પાઠની શરૂઆતમાં જ હતું કે સેજલે કઢાઈની અંદર પૂરી નાખી, ગરમ તેલ હતું એની અંદર પૂરી નાખી, તો શું થયું? તો શરૂઆતમાં જે પૂરીઓ બધી તળીએ બેસી ગઈ હતી એટલે કે ડૂબી ગઈ, અને જેમ જેમ ફૂલી એમ ઉપર આવીને તરવા લાગી. આપણે પણ ઘરે મિત્રો, મમ્મી કે દાદીમાં પૂરીઓ તળે છે તો એવું જ થાય છે. તમે ક્યારેય જોયું હશે તો તમે કહી શકો કે શું થાય છે કે કઢાઈમાં ગરમ થતા તેલમાં વણેલી પૂરી નાખતા તે શરૂઆતમાં બેસી જાય છે એટલે કે તળિયે બેસી જાય છે, ડૂબી જાય છે, અને પછી પૂરી ફૂલે ત્યારે તે તેલમાં તરવા લાગે છે. અને મિત્રો જે પૂરી નથી તરતી, સોરી જે પૂરી નથી ફૂલતી ને એ પૂરી ઉપર તરતી નથી, આવું થાય છે. ચલો મિત્રો આગળ જોઈએ બીજો પ્રશ્ન કે દરિયા ખારા પાણી ધરાવતા દરિયાને મૃત દરિયો કહેવાય છે. મિત્રો જે